વાત કરીએ તો ભારે વરસાદને કારણે વલસાડના નીચાણવાળા વિસ્તાર છીપાવાડમાં પાણી ભરાયા હતા, સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યાં ફાયર અને વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. વલસાડમાં ભારે વરસાદના લીધે વલસાડ કલેક્ટર દ્વારા સાવચેતીના પગલે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ફાયર અને વહીવટી તંત્ર દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. અને જો રાત્રિ દરમિયાન પૂર આવે તો વહીવટી તંત્ર સજાગ રહેશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં અનેક ગામોમાં લોકો વરસાદી પાણી વચ્ચે ફસાયા હતા, જેને હેમખેમ બહાર કાઢી લેવાયા હતા. તેમજ કેટલાક સ્થળેથી લોકોને અન્ય સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તેમજ ઘણી નીચાણવાળી જગ્યાઓમાં પાણી ઊંડા થતાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘર વખરીનો સામાન સહિત વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તંત્ર તરફથી કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં થતા લોકોમાં રોષ ફેલાયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.